तो वलसाडना वापीमां શીરી વિસ્તારમાં લુખા તત્વો બેફામ બન્યા છે. બે અજાણ્યા શખ્સોએ દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો છે, તો બાઇક પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રણ વખત પ્રયાસ કર્યા બાદ બાઇક ન સળગતા દુકાનદાર દુકાન જે છે તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો લુખા તત્વોનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે. બે અજાણ્યા શખ્સોની આ ખુલ્લી દાદાગીરી જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્રણ વખત બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ દુકાન સળગાવવાનો આ લુખાઓએ પ્રયાસ કર્યો છે. માહિતી સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે. માનવ, વલસાડના વાપીમાં શીરી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં લુખાઓની દાદાગીરી જોવા મળી રહી છે, શું સમગ્ર મામલો? ઈતિકા, આપણે જણાવવાનું કે આ ઘટના છે વાપીના શીરી વિસ્તારની ઘટના છે, ને જે રીતે બે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા બાઇક સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, પેટ્રોલ લઈને આવીને ત્રણ વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ જે બાઇક હતી એ કાર્બન ફાઇબરથી બની હતી એટલે એ સળગી ન હતી, તો ત્યાંથી એવો અટક્યા ન હતા અને દુકાનમાં પણ પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને સીસીટીવીના આધારે વાપી પોલીસે તપાસ શરૂ કરી છે અને આવા જે અસામાજિક તત્વો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બન્યું છે. જી, આભાર માનવ વિગત આપવા બદલ.